તે તમારે પાકા કરવાના છે એક સ્પેલિંગ ત્રણ વાર લખી અને સ્પેલિંગ પાકા કરવાના આપણું યુનિટ બીજું છે થિંગ્સ અરાઉન્ડ અસ બરાબર તેમાં સ્પેલિંગ આપેલા છે રેડ આર ઈડી રેડ એટલે લાલ બી એલયુ ઈ બ્લુ એટલે ભૂરું જી આર ડબલ્યુ એન ગ્રીન એટલે લીલું વાય ઈ ડબલ એ લો ડબલ્યુ યલો એટલે પીળું ઓ આર એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી પી આઈ એન કે પિંક એટલે ગુલાબી બ્રાઉન બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન એટલે કથ્થાઈ પીયુ આર પી એલ ઇ પર્પલ એટલે જાંબુડિયું ડબ્લ્યુ એચ આઈ ટી ઈ વ્હાઈટ એટલે સફેદ બી એલ એ સી કે બ્લેક એટલે કાળું હવે તેના આધારે આપણે નીચા આપેલી ખાલી જગ્યાઓ પૂરવાની છે પ્રશ્ન પહેલો ચિત્ર જોઈ વાક્યો વાંચી કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને લખો તો પેલું છે એપલ એપલ એ ડબલ પી એલ ઇ એપલ એટલે સફરજન સફરજન કેવા કલરનું છે લાલ કલરનું આપણને ત્યાં જવાબમાં આપેલું છે કે સફરજન અને લાલ તો આપણે માત્ર તેનું અંગ્રેજી શોધીને લખવાનું છે તો ત્યાં વાક્ય આપેલું છે ધીઝ ઇઝ અન ડીએચઆઈએસ ધીસ એટલે આ આઈ એસ ઇઝ એટલે છે અન તો જો એ ઈ આઈ યુ વ્યંજનો આપેલા હોય તો તેની આગળ એ નહીં લાગતા એ એન અન લાગશે તો અહીંયા એપલ આવશે એટલે એપલનો સ્પેલિંગ એથી શરૂ થાય એટલે એ ઈ આઈ યુમાં આવે છે એટલા માટે આગળ અન લાગશે અને તેનો કલર કેવો છે ઇટ ઇઝ બ્લુ કે રેડ સફરજન કેવું હોય લાલ એટલે ત્યાં આવશે રેડ ત્યાર પછી બીજી ખાલી જગ્યા ધીસ ઇઝ ધ ખાલી જગ્યા ધીસ ટી એચ આઈ એસ ધીસ એટલે આ ઇઝ એટલે છે ધ ખાલી જગ્યા તો ત્યાં સૂર્ય દોરેલા છે તો સૂર્ય સૂર્યને ઇંગ્લિશમાં શું કહીશું સન એસયુ એન સન એટલે સૂર્ય તો બીજી ખાલી જગ્યામાં સન એસયુ એન લખવાનું છે ત્યાર પછી ઇટ ઇઝ ખાલી જગ્યા તેનો કલર પણ આપણને આપેલો છે કે પીળો તો ઉપરના સ્પેલિંગો તમે પાકા નહીં કરેલા હોય તો પીળા કલરને ઇંગ્લિશમાં શું કહેવાય છે તે નહીં આવડી શકે બરાબર એના માટે સ્પેલિંગ કલરના છે પાકા કરી લેજો તો એમાં છે સૂર્યનો કલર પીળો હોય તો પીળા કલર માટે વાય ઇ ડબલ એલ ઓ ડબલ્યુ યલો એટલે પીળો ત્રીજી ખાલી જગ્યા ધીઝ ઇઝ ધ ખાલી જગ્યા તો રીંગણ જાંબુડિયું જાંબુડિયા કલરને ઇંગ્લિશમાં કહેવાય પર્પલ તો તેના માટે રીંગણને ઇંગ્લિશમાં શું કહેવાશે બ્રિન્જલ આ તો આપણે ત્રીજા ધોરણમાં પણ આવી ગયું છે બી આર આઈ એન જી એ એલ ધીઝ ઇઝ એ બ્રિન્જલ એટલે આ રીંગણું છે ઇટ ઇઝ ખાલી જગ્યા તો રેડ કે પર્પલ તો કે પર્પલ પીયુ આર પી એલ ઇ પર્પલ એટલે જાંબુડિયું આ રીંગણ છે તે જાંબુડિયું છે ચોથું થી ખાલી જગ્યા ચોક કે લીફ સી એચ એ એલ કે ચોક એટલે બોર્ડ પર લખવાનો ચોક અને એલ ઇ એફ લીફ એટલે પાંદડું તો તેના જવાબમાં લીફ આવશે અને કલર કેવો લીલો તો લીલાને ઇંગ્લિશમાં શું કહીશું ગ્રીન ઇટ ઇઝ ખાલી જગ્યા ઇટ ઇઝ ગ્રીન જી આર ડબલ ઇ એન આ પાંદડું છે તે લીલું છે પાંચમી ખાલી જગ્યા ધીસ ઇઝ અન ખાલી જગ્યા જો ત્યાં પણ અન આવી ગયું તો ત્યાં સ્પેલિંગ શેનાથી શરૂ થતો હશે એ ઈ આઈ ઓયુ થી તો અહીંયા ઓથી શરૂ થાય છે શું આપેલું છે નારંગી નારંગીને અંગ્રેજીમાં કહીશું ઓરેન્જ ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી ત્યાર પછી ઇટ ઇઝ ખાલી જગ્યા તેનો કલર પણ નારંગી છે તો તેમાં શું આવશે ઓરેન્જ ઇટ ઇઝ ઓરેન્જ એ એન જી ઓછી અઠ્યાવીસ તેમાં આપેલું છે ધીસ ઇઝ અ ખાલી જગ્યા તો ત્યાં છે ગુલાબ ગુલાબને શું કહીશું ઇંગ્લિશમાં રોઝ આર ઓ એસ ઇ રોઝ એટલે ગુલાબ બીજી ખાલી જગ્યા છે ઇટ ઇઝ ખાલી જગ્યા તો રોઝનો કલર કેવો હોય બ્લેક કે પિંક તો કે પિંક પીઆઈએન કે પિંક પછી સાતમી ખાલી જગ્યા ધીસ ઇઝ અ ખાલી જગ્યા બ્લેક બોર્ડ છે અને તેનો કલર કાળો છે તો તેમાં આપણે બ્લેક બોર્ડનો સ્પેલિંગ લખીશું બી એલ એ સી કે બી ઓ એ આર ડી બ્લેક બોર્ડ અને ઇટ ઇઝ ખાલી જગ્યા તે કેવું છે બ્લેક બી એલ એ સી કે બ્લેક એટલે કાળું આઠમી ખાલી જગ્યા ધીસ ઇઝ અ ખાલી જગ્યા માટલું છે તેને ઇંગ્લિશમાં શું કહીશું પોટ પીઓટી પોટ એટલે માટલું અને ઇટ ઇઝ ખાલી જગ્યા તે કેવા કલરનું છે બીઆર ઓ ડબલ્યુ એન બ્રાઉન કે આર ઇડી રેડ તો આપણે અહીંયા પાણીના માટલાનો કલર લખીએ તો તે રેડ જ હોય છે તો તેમાં આપણે લખીશું આર ઇડી રેડ નવમી ખાલી જગ્યા છે ધીસ ઇઝ ખાલી જગ્યા તો ત્યાં હંસ આપેલો છે તો હંસને ઇંગ્લિશમાં શ્વાન કહીશું એસ ડબલ્યુ એન શ્વા એટલે હંસ અને ઇટ ઇઝ ખાલી જગ્યા બ્લૂ કે વ્હાઈટ તો કેવો હોય વ્હાઈટ તો તેમાં આપણે લખીશું ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઈટ દસમી ખાલી જગ્યા ધીસ ઇઝ અ ખાલી જગ્યા તો બોલ આપેલો છે તો બેટ કે બોલ તો કે બોલ બી એ ડબલ એલ જો તમને સ્પેલિંગ નહીં આવડતા હોય તો આપેલા કાઉસમાંથી પણ તમને સ્પેલિંગ નહીં મળે એટલે ખાસ કરીને સ્પેલિંગ પાકા કરી લેજો ત્યારબાદ છે ઇટ ઇઝ ખાલી જગ્યા બ્લુ કે બ્લેક તો આપણને તેનો કલર ત્યાં આપેલો છે ભૂરો ભૂરા કલરને આપણે ઇંગ્લિશમાં શું કહીશું બ્લુ બી એલ યુ ઇ બ્લુ એટલે ભૂરું અને આઠમી ખાલી જગ્યામાં પણ આપણને કથાઈ કલર આપેલો છે તો એના માટે જો આપણે લખવો હોય તો બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન લખીશું બરાબર પછી પ્રશ્ન બીજો છે ઉદાહરણ પ્રમાણે બંધ બેસતા ન હોય તેવા મૂળાક્ષરો પર ચોકડીની નિશાની કરો તો તેમાં પેલું આય આપેલું છે પેલી એબીસીડીનો આય આપેલો છે તો આપણે બધા પેલી એબીસીડી ના આઈ હોય તે રહેવા દેવાના છે બીજી એબીસીડી ના હોય તેના પર આપણે ચોકડી મારી દેવાની છે ત્યાર પછી બીજો છે બી તો તેમાં જે બી સાચા છે તે સિવાયના જે ડી કરેલા છે તેના પર આપણે ચોકડી મારી દેવાની છે પછી પેજ નંબર ઓગણત્રીસ તેમાં બીજી એબીસીડી ના એમ આપેલા છે એ સિવાયના એન હોય તેના પર ચોકડી મારી દેવાની છે ટૂંકમાં જે ચોરસમાં અક્ષર આપેલો છે તેના જેવા અક્ષરો છે તે રાખવાના જે ખોટા અક્ષરો આપેલા છે તેના પર ચોકડીની નિશાની કરવાની બરાબર હવે આગળના તમે તમારી જાતે કરી જ લેશો તમને આવડી જ ગયું હશે પ્રશ્ન ત્રીજો છે સૂચવ્યા પ્રમાણે કરો તો એમાં છે કે ઓમ ફર સોરી એમ ફરતે ગોળ રાઉન્ડ કરો તો જેટલા એમ છે તેના ફરતે ગોળ રાઉન્ડ કરી દેવાના છે તો જો એફ એ આર એમ ઈ આર તો એમ છે તેમાં ગોળ રાઉન્ડ કરી દેવાના ત્યાર પછી બીજો વી ફરતે ગોળ રાઉન્ડ કરો વી છે તેના ફરતે ગોળ કરવાના છે આ તો સાવ આવડેવું જ છે પહેલા ધોરણમાં પણ આવું આપણે શીખી ગયા છીએ હવે છે પેજ નંબર ત્રીસ તેમાં ડબલ્યુ ફરતે ચોથામાં જે ફરતે પાંચમામાં વાય ફરતે છઠ્ઠામાં બી ફરતે સાતમામાં એલ ફરતે પછી પેજ નંબર એકત્રીસ ઓ ફરતે પી ફરતે રાઉન્ડ કરવાનું સી ફરતે રાઉન્ડ કરવાનું અને છેલ્લું અગિયાર મૂટી ફરતે રાઉન્ડ કરવાના છે આ સાવ સેલું છે આવડી જાય એવું છે એટલે આમાં ટાઈમ નથી બગાડતા અને તમે ઘરે હોમવર્કમાં કરી જ લેશો બરાબર ને કરી લેશો ને બધા તો ત્યાર પછીનો પ્રશ્ન ચોથો છે આપેલા રંગની વસ્તુઓ ફરતે રાઉન્ડ કરો જો એમાં આપણને રેડ કલર લખેલો છે આર ઈડી રેડ તો આપેલી વસ્તુઓના નામમાંથી જે રેડ કલરનું છે તેના ફરતે આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે તો એમાં

પાંદડું બી એલ એસી કે બ્લેક બોર્ડ તો આ બધામાંથી બ્લુ શું હોય આકાશ તો એની સામે આપણે સ્કાય ફરતે લંબગોળ રાઉન્ડ કરીશું ત્યાર પછી છે નંબર બત્રીસ તેમાં ગ્રીન કલર આપેલો છે તો ગ્રીન કલર પર આપણે લંબગોળ રાઉન્ડ કરવાના છે તો ગ્રીનમાં ગ્રાસ પોટેટો ટ્રી પેરોટ સન અને લીફ તો એમાંથી આપણે ટ્રી ટી આર ડબલ ઈ ટ્રી એટલે ઝાડ કેવા કલરનું હોય લીલા કલરનું બરાબર એના પર ગોળ રાઉન્ડ કરીશું અને ત્યાર પછી બીજું કઈ વસ્તુ એવી છે કે જે લીલા કલરની છે એના ફરતે તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે કઈ વસ્તુ છે એ વિચારો ગોતો માં છે લીફ એલ ઇ એફ લીફ એટલે પાંદડું તેના ફરતે આપણે ગોળ રમ સોરી લમગોળ રાઉન્ડ કરીશું અને ત્રીજું છે ગ્રાસ જીઆરે ડબલ એ ગ્રાસ એટલે ઘાસ થાય તે પણ કેવા કલરનું છે લીલા કલરનું તેના પર લમગોળ રાઉન્ડ કરીશું ત્યાર પછી ચોથું છે યલ્લો તો યલ્લો કલરમાં તો આપણને નામ આપેલા છે ટ્રી એટલે ઝાડ સન એટલે સૂર્ય લેમન એટલે લીંબુ ઓરેન્જ એટલે નારંગી મેંગો એટલે કેરી સનફ્લાવર એટલે સૂર્યમુખીનું ફૂલ લીફ એટલે પાંદડું અને બનાના એટલે કેળું તો આમાંથી પીળી વસ્તુ કઈ હશે તો કે સનફ્લાવર જે પીળા કલરનું હોય તેના પર આપણે રાઉન્ડ કરીશું પછી સન એટલે સૂર્ય તેના પર મેંગો એટલે કેરી તે પણ પીળી હોય અને બનાના એટલે કેળું તે પણ પીળા કલરનું હોય છે તો હવે પાંચથી દસ છે તેમાં બ્રાઉન કલર પાંચમામાં છે બી આર ડબલ્યુ એન બ્રાઉન એટલે ભૂરું કથાઈ તો એમાં કથાઈ કલરનું શું આવે તો ગ્રાસ છે તો એ તો ઘાસ છે ગ્રીન કલરનો એ તો એ નહીં આવે તો આવશે ચીકુ સી એચ આઈ સી કે ડબલ ઓ ચીકુ તેના પર લમગોળ કરવાનું કોકોનટ કોકોનટ છે તે કથાઇ કલરનું હોય નાળિયેર તો એના આપણે લમગોળ રાઉન્ડ કરીશું સીઓ સીઓ એનયુ ટી કોકોનટ પછી મેંગો એટલે કે રીતે તો પીળા કલરની હોય અને પોટ એટલે માટલું પીઓ ટી પોટ તેના પર પણ આપણે કથાઈ કલરનું લંબગોળ રાઉન્ડ કરીશું ત્યાર પછી છે પિંક પિંક કલરમાં કયા કઈ વસ્તુઓ આવશે તો મેંગો સોરી એપલ તો પિંકમાં નહીં આવે ટોમેટો રેડ હોય રોઝ પિંકમાં આવશે તેના પર રાઉન્ડ કરવાનું શ્વાન એટલે હંસ તે પિંકમાં નહીં આવે કેમ કે તે સફેદ કલરનો હોય છે ત્યારબાદ ટીથ જે સફેદ કલરના હોય ટીથ એટલે આપણા દાંત તો તેમાં માત્ર રોજ પર જ તમારે લંબગોળ રાઉન્ડ કરવાનું રહેશે ત્યાર પછી સાત આઠ નવ અને દસ તે હવે આપણે આવતા લેક્ચરમાં શીખીશું તો આજના લેક્ચર માટે આટલું અને જે કાંઈ પણ અહીંયા શીખવાડવામાં આવ્યું છે તે તમારે તમારી પોથીમાં લખી લેવાનું છે અને કલરના સ્પેલિંગ પાકા કરી લેવાના છે બરાબર કેમકે હવે ટૂંક સમયમાં પછી તમારી બીજી યુનિટ ટેસ્ટ પણ લેવાશે આજના લેક્ચર માટે આટલું હવે પછી મળીશું આવતા લેક્ચરમાં